ધન્ય હોવા જનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. ધન્ય હોવા જનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ. ભાંગે તે શુદ્ધ ભવિભાવ, માત્ર નિમિત્ત પર હો સમભાવ. ભૂલ ભાંગે તે શુદ્ધ ભવિભાવ, માત્ર નિમિત્ત પર હો સમભાવ. જય 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 દાદા ભગવન, કેવળ આત્મ રમણ સુખ કંદ. જય 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 દાદા ભગવન, કેવળ આત્મ રમણ સુખ કંદ. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ. જ્ઞાનનું ફળ વિરતી છે સમજ, માત્ર વિચારો જોઈ અટક. જ્ઞાનનું ફળ વિરતી છે સમજ, માત્ર વિચારો જોઈ અટક. નિયવસ્થા પ્રકૃત ફન, અચંચળ સ્વાતમ નિષ્પન. વેય અવસ્થા પ્રકૃત ફન, અચંચળ સ્વાતમ નિષ્પન. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ. અંતર જાગૃત સ્ફુરણ, નિષ્કલેશિત મન મોક્ષ જરણ. બાહ્યાંતર જાગૃત સ્ફુરણ, નિષ્કલેશિત મન મોક્ષ જરણ. નિશ્ચય સ્વાધીન નિજ મનન, ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ. નિશ્ચય સ્વાધીન નિજ મનન, ઉત્કૃષ્ટ ભજને દેહ ચરમ. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ. ધન્ય હોવા જનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. ધન્ય હોવા જનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ પદ પરથી આપણને આખી આપણી ભૂમિકા સરસ રીતે આપણને ખબર પડે, કયો શું પુરુષાર્થ કરવાનો છે. પણ મુખ્ય વસ્તુ જે છે કે આજનો પરમાનંદ
અને દેહની સાથે નુકસાન એમ માત્ર વિચારો જોઈએ પણ ભયાંતર જાગૃત શ્રમ એટલે આ બધી પરિસ્થિતિમાં પરિસ્થિતિ એટલે એ પ્રાપ્તિ કરી છે અને પ્રાપ્તિ સાથેનો આ પુરુષાર્થ પણ આમાં આવી ગયો કે છેલ્લો આનંદ એટલે કે જે ખાયા પછી જાય નહીં મોક્ષાન અહિયાં બેઠા બેઠા આપણને મોક્ષની અનુભૂતિ થાય દેહની સાથે મોક્ષાનંદ એટલે દેહ ભોગવટાનું સાધન છે એના નિમિત્તે આપણને આવે પહેલા વ્યવહાર પણ ઉપર ચડે છે અને નિશ્ચયમાં આપણો ઉપયોગ વધતો જાય છે એને એમ કહેવાય કે રેવોલ્યુશન વધતા જાય અને એ રેવોલ્યુશન વધતા 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 એટલા કોટીના થઈ જાય કે એટ અ ટાઈમ આપણને ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું મારા ભાગે કેમ આવ્યું મારે શું કરવાનું એ બધા જ પરિણામ આપણને એટ અ ટાઈમ હાજર રહેવાથી આપણે જાગૃતતાથી રહીને એનો સમય નિકાલ કરીએ એટલે આપણે એને એમ કહેવાય કે દાદા ભગવાનની અને શ્રીમદ સ્વામી પ્રભુની જે ભૂમિકા છે એ કારણ ના ભાગની ભૂમિકામાં આપણે આવ્યા છે એમની એ જ પરિણામ સ્વરૂપે છે એટલે શું અવિરત કર્મની નિર્જરા કરી રહ્યા છે આપણી આજે થતી નથી પણ કારણ સ્વરૂપે નિર્જરા થાય અને એ નિર્જરા એટલે કમ્પ્લીટ ટોટલ પરફેક્ટ મોક્ષનું કારણ સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે એવું કારણ એટલે આપણને આ મળ્યું છે જન્મ જયંતિ 117મી દાદા ભગવાનની હમણાં ગઈકાલે આપણે ઉજવી કારતક સુદ 14 આજે કારતકી પૂર્ણિમા કહેવાય દેવ દિવાળી કહેવાય અને આજના દિવસે ખરેખર જોવા જાય ને તો મહારાજ સાહેબો આજે 4 મહિનાના ચોમાસામાંથી વિહાર કરતા હોય છે આગલો જ્યાં વિહાર છે ત્યાં એ પ્રસ્થાન કરે છે એટલે આજનો દિવસ પણ એવી રીતે જ એટલો મોટો છે આપણે આનો લાભ લઈએ અને પૂરેપૂરી જાગૃતિ અને કોણ આપણી સાથે છે દાદા ભગવાન શ્રીમંદર સ્વામી એટલે આપણું કોઈ પણ પ્રકારનું અધૂરાપણું આપણને સ્પર્શ કરવું ના જોઈએ એમના સ્પર્શથી એમની હાજરીથી એમના સાથથી આપણા અધૂરાપણામાં આપણને પૂર્ણતાનો સ્વાદ આવે અને એ કારણ સ્વરૂપે કામ કરતા નિશ્ચિંત એનું પૂર્ણતાનું પરિણામ આવશે જય સચિદાનંદ.